गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 7 માં વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ અગત્યના દાખલાઓ સાથે મળી રહ્યા છે. મિત્રો, આજે હું તમને ચેપ્ટર 9 અને અરે સોરી ચેપ્ટર 12 ની અંદર બીજગણિતીય પદાવલી ના એક્ઝામ્પલ હું તમને આજે શીખવાડવાનો છું, બરોબર? અને આ એક્ઝામ્પલ તમે થોડા ધ્યાન રાખીને શીખજો, કેમ? કારણ કે આ શરૂઆતનો ધોરણ 9 અને 10 માટેનો પાયો છે. આ જો તમારા એક્ઝામ્પલો પાકા થઈ ગયા તો ધોરણ 9 અને 10 ની અંદર તમને તકલીફ નહીં પડે, બરોબર? આજે આપણે કુલ 7 એક્ઝામ્પલ જોઈશું. સરવાળા કરો. ચાલો આપણે શરૂ કરીએ. પહેલો એક્ઝામ્પલ છે 4x²y - 3 અને 5x²y અને +6. આ રીતે આપણને કીધું છે, બરોબર? હવે સરવાળા કરો તો અને લખ્યું હોય ત્યાં પ્લસ કરી દેવાના. શું કરવાના? પ્લસ. અને જો બાદબાકી કીધું હોય તો અને ની જગ્યાએ એટલે કે માઇનસ કરવાના. અહીંયા આપણને સરવાળા કરો એમ કીધું છે, એટલે જુઓ 4x²y - 3 અને ત્યાં શું લખીશું? પ્લસ 5x²y અને +6. હવે બરોબર ધ્યાનથી જોવાનું. આટલું કર્યા પછી સજાતીય પદો એટલે કે સરખા પદો xx yy x²x² વાળા પદોને જોડે લેવાના. તો જુઓ આ 4x²y અને આ 5x²y એ બંને સરખા કહેવાય, સજાતીય પદો છે. x²x² yy બંને સરખા છે. આગળ તમે તે હોય, અહીંયા ભલે 4 5 6 7 કોઈ પણ હોય ચાલે. તો હવે અહીંયા જુઓ આ 4x²y આને આની જોડે લખીએ તો એની આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું 5x²y - 3. આ જુઓ 3 છે પણ એની આગળ શું હતું? માઇનસ, એટલે -3. આ 6, 6 ની આગળ શું છે? +6. હવે સરખા પદોની નીચે આ રીતે અંડરલાઈન કરવાની. કરી નાખી પછી શું કરવાનું? હવે જુઓ 4 + 5 એટલે કેટલા થાય? 9. તો 9x²y અને માઇનસ પ્લસ શું થાય? માઇનસ, એટલે બાદબાકી. 6 માંથી 3 જાય તો 3, પણ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું અને માઇનસ પ્લસ માઇનસ, 6 માંથી 3 જાય તો 3. ઓકે, આ તમારો અહીંયા જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે બીજા એક્ઝામ્પલમાં શું કીધું છે? -6x - 4 અને -4x - 6. તો શું કરીશું? જુઓ બરોબર ધ્યાન રાખજો. બરાબર -6x - 4 અને એટલે પ્લસ, જોજો કૌંસમાં -4x - 6 લખ્યા. ઓકે, હવે કૌંસ છોડી દઈશું તો -6x - 4 ±-4x ±-6. હવે સરખા પદો xx વાળા પદોને જોડે લાવીએ તો એ સજાતીય પદો કહેવાય. -6x આ -4x - 4 આ -6. ઓકે, હવે આ સરખા પદો છે, સજાતીય પદોની નીચે અંડરલાઈન કરી. હવે એમના સરવાળા કરીશું તો બરોબર જોજો, અહીંયા મોટી સંખ્યા કઈ તો એની આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું માઇનસ. માઇનસ માઇનસ પ્લસ, 6 + 4 એટલે 10 થાય. તો 10x આ બંનેમાં જુઓ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો પહેલા માઇનસ મૂકો. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 6 + 4 એટલે કેટલા થાય? 10.
बराबर तो आ आपणो जवाब आव्यो माइनस दस एक्स माइनस दस ओके आवडशे ने तमने हवे त्रीजो दाखलो जोईए माइनस चार एक्स माइनस पांच अने माइनस टू एक्स माइनस आठ आ रीते आपणे आपी छे हवे शुं करीशुं तो सरवाळा करो एम कीधुं छे एटले जुओ माइनस चार एक्स माइनस पांच अने नी जग्याए प्लस आ कौंस मां लखो माइनस टू एक्स माइनस आठ एटले तमने चिन्होमां खबर पड़े एटला माटे बराबर तमे पण गूंचवाई जशो माइनस चार एक्स माइनस पांच एम ना एम प्लस माइनस माइनस केटला आवे टू एक्स प्लस माइनस माइनस કેટલા આવે 8 હવે સરખા પદો xx વાળા પદોને જોડે લાવો તો માઈનસ 4x અને x વાળું પદ માઈનસ 2x આ માઈનસ 5 અને આ માઈનસ 8 તો જુઓ સરખા પદો આવી ગયા જોડે હવે આ બેમાં મોટી સંખ્યા કઈ 4 એની આગળ શું છે માઈનસ એ તમારે લખવાનું એ ચિહ્ન મુકાય माइनस माइनस प्लस चार वत्ता बे इतने कितना था एक छो अबे ये मोटी संख्या अगर माइनस 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 प्लस आठ वत्ता पांच इतने तेर था इतने आ आप लोग ये जवाब आवी ओके आवर्सन अबे आपने जग्या न थी इतने आप भूसी ना किए सी है बरोबर ખાસ આ બધા એક્ઝામ્પલોમાં એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની ચિહ્નોમાં જો સેજ માઇનસ ની જગ્યાએ પ્લસ કરી નાખશો તો તમારા બધા માર્ક્સ કપાશે હવે ચોથા નંબરનો દાખલો જોઈએ તો 5x માઇનસ 10 અને 15 માઇનસ 3x તો બરાબર શું થાય સરવાળા કરો એટલે અહીંયા પ્લસ મૂકો તો 5x માઇનસ 10 પ્લસ 15 માઇનસ 3x હવે આટલું કર્યા પછી સરખા પદો xx વાળા પદોને જોડે લાવીએ તો બરાબર શું થશે જુઓ આ 5x આને જોડે લાવો x વાળું પદ એની આગળ જે ચિહ્ન હોય એ લખવાનું માઇનસ 3x પછી માઇનસ 10 પછી પ્લસ 15 ધ્યાન આપો બરોબર ચિહ્નોને બરોબર સમજવા જરૂરી છે હવે જુઓ આ 5 માંથી 3 જાય તો 2x આ બે માં મોટી સંખ્યા આગળ પ્લસ માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે બાદબાકી 15 માંથી 10 જાય તો કેટલા વધે 5 એટલે જવાબ આવ્યો 2x પ્લસ 5 બરોબર હવે પાંચમા નંબરમાં જોઈએ તો 6a માઇનસ 3b માઇનસ 2 અને 5b પ્લસ 3 આ રીતે આપણને આપ્યું છે અને સરવાળા કરો છે તો જુઓ આ 6a માઇનસ 3b માઇનસ 2 પ્લસ કેટલા આવશે 5b અને પ્લસ 3 હવે જુઓ સરખા પદોને જોડે લાવો aa વાળા પદો bb વાળા પદોને જોડે લાવીએ આ 6a હવે a વાળું પદ ક્યાંય નથી બરોબર હવે b વાળા પદોને જોડે લાવીએ તો માઈનસ 3b આ રહ્યું જુઓ એના જેવું પ્લસ 5b માઈનસ 2 અને આ પ્લસ 3 હવે આ સરખા પદોની ચેન લાઈન કરો આમાં તો છે જ નહીં એટલે એમના એમ જ મૂકતા જવાનું બરાબર 6a હવે આ બંનેમાં મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે પ્લસ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 5 માંથી 3 જાય તો 2b મોટી સંખ્યા આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી 3 માંથી 2 જાય તો 1 બરોબર તો આપણો જવાબ આવ્યો અહીંયા
શું આવ્યું 6a plus 2b અને plus a ઓકે હવે આ એક્ઝામ્પલ આપણે કાઢી નાખીશું થોડું બગાડું થશે હવે છઠ્ઠા નંબરમાં જોઈએ તો 8x square minus 2x minus 3 અને 3x plus 1 ચાલ હવે આપણે સરખા પદોને જોડે લાવીએ અને પહેલા પ્લસ લખીએ તો 8x square minus 2x minus 3 અને ની જગ્યાએ કેટલા લખવાના પ્લસ અને પાછળ કેટલા છે 3x plus 1 તો બરાબર આ 8x square એમના એમ બરોબર હવે xx વાળા પદો જોડે લાવો तो माइनस टू एक्स अब प्लस थ्री एक्स माइनस त्राण अब प्लस ए चलो थई गया तो हवे शू करसो तो बराबर आ आठ एक्स स्क्वायर बराबर हवे आ बे मां मोटी संख्या आगळ क्यूं चिन्ह छे प्लस तो आ लखीए प्लस माइनस प्लस माइनस એટલે બાદ બાકી 3 માંથી 2 જાય તો 1 એટલે x અહીંયા મોટી સંખ્યા આગળ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી 3 માંથી 1 જાય તો કેટલા રહે 2 એટલે આપણો જવાબ આવ્યો 8x² + x - 2 બરોબર હવે 7મા નંબરમાં 7મા નંબરમાં આપણે લખીએ કે x² + xy + 1 અને અને એટલે પ્લસ લખવાનું કૌંસમાં માઈનસ 2xy માઈનસ 2 બરોબર હવે આપણે કૌંસ છોડી દઈએ છે જુઓ તો શું થાય x² + xy + 1 હવે જોજો હો प्लस माइनस माइनस 2xy प्लस माइनस माइनस એટલે કેટલા આવે 2 બરોબર હવે સરખા પદોને જોડે લાવીએ જો આ x² એમના એમ રહેશે કારણ કે એના જેવું એક પણ પદ નથી આ xy અને આ પદો સરખા છે એમને જોડે લખો xy માઈનસ 2xy પ્લસ 1 અને માઈનસ 2 ઓકે આ અન્ડરલાઈન કરો ચાલો તો બરાબર શું આવશે x² હવે આમાં મોટી સંખ્યા આગળ શું છે માઈનસ 2 માંથી 1 જાય તો 1 1 એટલે xy આ 2 માં મોટી સંખ્યા આગળ કઈ ચિહ્ન છે માઈનસ 2 માંથી 1 જાય તો 1 तो x square minus x y minus एक जवाब आवे छने मित्रों इजी पर आप बता एग्जांपल में एक वस्तु ध्यान में रखवानी चिन्हों तुम्हारे बहुत ध्यान ना पाव पड़ से अने चौकसाई थी दाखला गढ़वा पड़ से जो एक वस्तु समझो जरा क्या है तुम्हारे माइनस नहीं जगह प्लस थी जाए इतने आपको जवाब वहीं यहाँ बदल ही जैसे तुमने एम लागे कि मुंह दाखला गढ़ी ना हो मने बद्दा दाखला आवड़े से एम समझता आसो પણ પરીક્ષામાં તમારા માઈનસ ની જગ્યાએ પ્લસ લખી જાય એટલે જવાબ આખો બદલાઈ જાય અને 4 માર્ક્સમાંથી 1 માર્ક્સ મિત્રો મળે છે એટલે બહુ ધ્યાન આપવું પડશે એક્ઝામ્પલમાં બરોબર તો મને હવે ખાતરી છે કે હવે તમને આ એક્ઝામ્પલ આવડી ગયા હશે તો નેક્સ્ટ વિડિયોમાં ચેપ્ટર 12 ના બીજા અગત્યના દાખલાઓ સાથે ફરી મળીએ ત્યાં સુધી તમારે ક્યાંય નથી જવાનું તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં સગા સંબંધીમાં શેર કરતા રહો જેથી દરેક વિદ્યાર્થીનું મેથ્સ પાકું થાય તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો